ગુજરાત પોલીસને મહિનાઓ સુધી હંફાવનાર કરોડોનો કૌભાંડી હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. ગુજરાત પોલીસથી ભાગવા માસ્ટર માઇન્ડે નેપાળમાં આશરો તો લીધો, પણ તેની એક ભૂલના કારણે તે નેપાળ પોલીસની રડારમાં આવ્યો અને જઈ પહોંચ્યો જેલના સળિયા પાછળ. જેણે ફેલાવી ઠગાઈની જાળ, જેણે કરી લાખો લોકો સાથે છેતરપિંડી, જેણે આચર્યું કરોડોનું કૌભાંડ, ઝડપાઈ ગયો તે માસ્ટર માઇન્ડ. માર્ચ 2019 સુધીમાં 2000 કરોડ ઉપર જતા રહે છે. ચાર જ મહિના કહું છું તમને, 4 મહિનામાં ક્યારે શક્ય બને? ના, નેપાળ જોશે. લોકોને રૂપિયા કમાવાના સપના દેખાડી કરોડોનું કૌભાંડ આચરનાર વિનય શાહ હવે પોલીસ સકંજામાં આવી ગયો છે. ક્યારેક લેપટોપ તો ક્યારેક સોનાના સિક્કાની લાલચ આપી અનેક લોકોને ઠગનાર આ કૌભાંડી સામે અમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ફરિયાદ નોંધાતા જ કૌભાંડી વિનય શાહ ભૂગર્ભમાં ઉતરી ગયો, પણ મહિનાઓની તપાસના અંતે વિનય શાહ નેપાળના પોખરાથી ઝડપાઈ આવ્યો. તેની પાસેથી વિદેશી કરન્સી સહિત કુલ 31 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. વધારે નિવેદનો થયેલા છે, એ સૌથી વધારે નિવેદનોમાં 70 લાખ રૂપિયાનું જે લોકોની સાથે ચીટિંગ થયેલું છે એ બહાર આવેલું છે. કુલ 43 લાખ રૂપિયા રોકડા એમના ઘરેથી કબજે કરવામાં આવેલા હતા. આ ઉપરાંતમાં જે એમના બેંક ખાતા તથા બીજા આરોપીના બેંક ખાતામાં કુલ મળીને 38 લાખ રૂપિયા જેટલી રકમ સીઝ કરવામાં આવેલી છે. સ્ત્રી મિત્ર સાથે નેપાળની હોટેલમાં લીધો હતો આશરો. નેપાળ પોલીસને વિનય શાહની હિલચાલ પર ગઈ શંકા. નેપાળ પોલીસે વિનયની તપાસ કરતા ફૂટી ગયો ભાંડો. ગુજરાત પોલીસથી ભાગવા વિનય શાહે નેપાળમાં આશરો લીધો અને અહીં પાસપોર્ટ વગેરે જ તે ડાયરેક્ટ કમિશન આપી વિદેશી કરન્સી એક્સચેન્જ કરાવવા પહોંચ્યો. બસ ત્યારથી જ તે નેપાળ પોલીસની રડાર પર હતો. શંકા જતા નેપાળ પોલીસે તેની ધરપકડ કરી અને પોલીસનું માનીએ તો વિનય શાહ અહીં ચંદા થાપા નામની મહિલા મિત્ર સાથે રહી રહ્યો હતો. ચંદા દિલ્હીના એક સ્પામાં કામ કરતી હતી. વિનય શાહ ચંદા થાપા સાથે દુબઈ ભાગી જવાની ફિરાકમાં હતો, પણ ભાગે તે પહેલા જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો. સીઆઈડી ક્રાઇમના અમુક અમારા અધિકારીઓ નેપાળ પોલીસના પણ સંપર્કમાં હતા અને જેને પાસેથી આ બાબતે પણ માહિતી અમને મળી રહી હતી કે એના જે સીડીઆરની એનાલિસિસ અમે કરાવેલું એમાંથી અમને છેલ્લે નેપાળ બાજુ ગયો હોવાની શક્યતા હતી. અમારા અધિકારીઓએ પોતાના સંપર્ક ત્યાં પોલીસમાં હતા અને એના આધારે તેમને માહિતી આપેલી હતી. એના કારણે નેપાળ પોલીસે પણ આ બાબતે થોડું ટાર્ગેટ કરી અને ત્યાંથી પોખરામાંથી વિનય શાહને પકડી પાડેલ હતા. હાલ સીઆઈડી ક્રાઇમની એક ટીમ નેપાળ પહોંચી ગઈ છે અને વિનય શાહનો કબજો મેળવી તેને ગુજરાત લાવવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. સાથે જ પોલીસે વિનય શાહની સ્કીમનો ભોગ બનનાર વધુમાં વધુ લોકોને બહાર આવી ફરિયાદ કરવા અપીલ કરી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બીજી તરફ નેપાળ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે કૌભાંડી વિનય અને ચંદા થાપા વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતા. વિનય શાહે ચંદા માટે નેપાળમાં મકાન પણ ખરીદ્યું હતું અને ચંદા જ વિનયને ભગાડી ગઈ હતી. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતભરમાં કરોડોનું કૌભાંડ આચરી ફરાર થનાર વિનય શાહ નેપાળમાંથી ઝડપાયો છે. ત્યારે વિનય શાહ કેસમાં ખુલાસો થયો છે કે વિનય શાહ અવારનવાર દિલ્હી જતો અને ત્યાં સ્પા સેન્ટરમાં જઈ જે મહિલા સાથે સ્પા કરાવતો તેને રૂપિયાની લાલચમાં ભોળવી નેપાળ લઈ ગયો. વિનયની સાથે આ મહિલાની પણ નેપાળ પોલીસે ધરપકડ કરી છે. વિનય પાસપોર્ટ પરથી પકડાઈ જાય તે બેગથી તેણે ચંદા સાથે પ્રેમનું નાટક કર્યું અને બાદમાં પ્રેમ અને રૂપિયાની લાલચ આપી નેપાળ લઈ ગયો, જ્યાં તેનો પ્લાન હતો હવાલાથી આવવાના બાકીના નાણાંથી ત્યાં જ રહેશે અને તેની પાસેના 31 લાખ પહેલા વાપરશે. સાથે સાથે ત્યાં ગયા બાદ ચંદાના નામે નેપાળમાં ધંધો શરૂ કરવાનું તેણે વિચાર્યું, જેથી તે ઓળખાય નહીં. પણ વિનય પાસે જે 31 લાખ હતા તેમાં પાઉન્ડ પણ હતા અને તે ચંદા પાઉન્ડ વટાવવા ગઈ ત્યારે એજન્ટને શંકા ગઈ અને ચંદાએ ટુરિસ્ટ હોવાનું કહેતા તેના પર વોચ રાખવામાં આવી અને આખરે બંને પકડાઈ ગયા.